नमस्कार मित्रों, के चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ दिनेश सिंह राठौर। आज आपणे जोईशुं अमदावाद जिल्ला में ऊर्जा मंत्री सौरभभाई पटेले तिरंगो लहेरावी ध्वज वंदन कराव्यु। राज्यना ऊर्जा मंत्री सौरभभाई पटेले अमदावाद जिल्लाना मकरबा खातेना पोलीस परेड ग्राउंड खाते 72मा प्रजासत्ताक पर्वनी उजवणी प्रसंगे संबोधन करता जणाव्युं हतुं के भारत विश्वनुं सौथी मोटुं लोकशाही राष्ट्र छे अने आ राष्ट्रनुं आगवुं बंधारण छे जेनुं आपणा सौने गौरव छे। ऊर्जा मंत्रीए तेमना उद्बोधनमां कह्युं के भारतना वैज्ञानिकोना अथाक परिश्रमना पगले कोरोनानी वेक्सिन शोधाई छे अने ते हवे समग्र देशमां नागरिकोने तबक्कावार अपाशे। मंत्रीए एम पण उमेर्युं के भारते तैयार करेली वेक्सिन दुनिया माटे वरदान साबित थई छे। तेमणे कह्युं के भारत विश्व कल्याणनी भावनाने वरेलू राष्ट्र छे अने विश्वना अन्य देशोने पण ते रसी पहोंचाडाशे। मंत्रीए गौरवभेर ए वातनो पण उल्लेख कर्यो के भारतना आ पगलानी समग्र विश्वमां सराहना थई छे। कोविड सामेना जंगमां जीव गुमावनारा લડવૈયાઓને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવતા તેમણે જણાવ્યું કે હવે કોરોના સામેની સહિયારી લડાઈથી હવે કોરોના અંત તરફ છે। સૌરભભાઈ પટેલે ભારતના સ્વાધીનતા સંગ્રામમાં અમૂલ્ય ફાળો આપનારા ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર સેનાનીઓનું પણ સ્મરણ કર્યું હતું। સમગ્ર વિશ્વને શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પૂજ્ય મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પણ તેમણે યાદ કર્યા હતા। સૌરભભાઈ પટેલે પ્રજાસત્તાક દિનની ઉજવણીની રૂપરેખા આપતા કહ્યું કે આપણી બંધારણ સભાએ સ્વતંત્ર ભારતનું બંધારણ રચ્યું અને તેના પગલે ભારત સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યું। ગુજરાત કુદરતી આફતો, મહામારી, ભૂકંપ, દુષ્કાળ અને વાવાઝોડા જેવી અનેક સમસ્યાઓનો મક્કમતાથી સામનો કરી પોતાના ખમીરનો પરિચય કરાવતું રહ્યું છે એમ પણ ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું। મંત્રીએ તેમના ઉદ્બોધનમાં અમદાવાદ જિલ્લાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની પણ ભૂમિકા આપી હતી। નોંધનીય છે કે અમદાવાદ ગ્રામ્યના પોલીસ હેડક્વાર્ટર મકરબા ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ આન બાન અને શાંતિ ઉજવવામાં આવ્યો ત્યારે ઉપસ્થિત સૌ નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રતિબિંબિત થતી હતી। આ પ્રસંગે ઊર્જામંત્રીના હસ્તે કોવિડમાં ઉત્તમ કામગીરી કરનારા કર્મયોગીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું। આ પાવન અવસરે ઊર્જામંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્ર યાદવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।